गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित मित्रों चेप्टर 6 त्रिकोण ना अपने प्रेक्टिस बुक ना एक्साम्पल सीखी रहा छे। मित्रों आज आप स्वाध्याय 6.5 नो खूबज अगत्य नो एक्साम्पल सीखीशु, तो बरोबर ध्यान आपजो। मित्रों हवे जो अहीं 17 मा नंबर ना एक्साम्पल मा एक समद्वि बाजु काटकोण त्रिकोण ना कर्ण नु माप 24 छे, तो त्रिकोण नु क्षेत्रफळ शोधो। हवे मित्रों जो अहीं काटकोण त्रिकोण आपणे कीधेलुं छे, एटले पहला तो सौ प्रथम आपणे काटकोण त्रिकोण अहीं दोरी दईए। आ रीते आ काटकोण त्रिकोण અહીંયા નામ આપી દઈએ, આપણને આપેલું નથી। એ બી સી અને આ કાટખૂણો, આ આપણો 17મા નંબરનો એક્ઝામ્પલ છે। હવે આપણને રકમેન્ડ કીધું છે સમદ્વિ બાજુ, સમ એટલે સરખા, દ્વિ એટલે કોઈ પણ બે બાજુ। આ કાટકોણ ત્રિકોણમાં આ તો કર્ણ બને। હવે આ એ બી અને બી સી એ બાજુઓ કહેવાય, तो ए बाजुओना माप बे बाजुओना माप सरखा छे, एटले केवो छे समद्विबाजु बाजु काटकोण त्रिकोण, अने एना कर्ण नु माप 24 छे, एटले आपणने आ माप आपणने आपेलुं छे 24। तो त्रिकोण नु क्षेत्रफळ शोधवानुं छे मित्रो। तो आपणे सौ प्रथम पहला त्रिकोण अहींया लखवानी शरूआत करीए। तो त्रिकोण ए बी सी मां માપ કોણો B બરાબર 90 બરોબર, અને સાથે સાથે આપણને એમ કીધું છે કે ત્રિકોણ ABC કેવો છે, તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, અને સમદ્વિબાજુ છે એટલે એનો મતલબ કે કઈ બે બાજુના માપ સરખા થયા, એબી અને બીસી। તો આપણે અહીંયા લખીએ એબી બરાબર બીસી થાય, એટલે કે આ બે બાજુના માપ સરખા છે, અને સાથે સાથે આપણને કર્ણનું માપ આપણને આપેલું છે એસી બરાબર 24 આપેલા છે। હવે મિત્રો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, પણ એબી અને બીસી નું માપ આપણી પાસે નથી, તો એ માપ આપણે આ રીતે ધારી લઈએ એક્સ। જો આ BC બરાબર X ધારીએ તો AB બરાબર પણ કેટલા થાય, X થાય, કારણ કે બંને બાજુના માપ સરખા છે, કારણ કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે। એટલે આપણે અહીંયા લખી કાઢીએ, ધારો કે BC બરાબર X ધારતા, હવે જુઓ BC બરાબર X ધારો તો એની બીજી બાજુ એટલે કે એબી બરાબર પણ કેટલા થાય, એક્સ થાય, કારણ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે માટે। હવે મિત્રો આપણી પાસે આ કાટકોણ ત્રિકોણ બે બાજુના માપ અને કર્ણનું માપ આપણી પાસે છે, એટલે આપણે હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું। તો પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે એસી સ્ક્વેર બરાબર એક બાજુનો વર્ગ એટલે એબી સ્ક્વેર, અને વત્તા બીજી બાજુનો વર્ગ એટલે બીસી સ્ક્વેર। તો આ આપણું અહીંયા સૂત્ર તૈયાર થયું। હવે એની અંદર કિંમતો મૂકી દઈએ, તો જુઓ એસી સ્ક્વેર એટલે આપણને 24 નો વર્ગ થાય, એબી એટલે એક્સ નો વર્ગ, અને વત્તા બીસી એટલે એક્સ નો વર્ગ। હવે 24 નો વર્ગ એટલે મિત્રો 576, અને બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, હવે જુઓ આ 576 બરાબર એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર એટલે કેટલા થાય, 2x સ્ક્વેર। હવે મિત્રો આ બે ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય, તો માટે એક્સ સ્ક્વેર બરાબર 576 ભાગ્યા કેટલા લખવાના, 2। હવે 2 વડે જો એને ભાગીએ 576 ને, તો જુઓ 2 2 4 2 8 16 અને 2 8 16 એટલે x સ્ક્વેર બરાબર 288 થાય।
હવે મિત્રો અહીંયા વર્ગ આપેલા છે એટલે આપણે વર્ગ કાઢી નાખીએ તો વર્ગમૂળમાં કેટલા થઈ જાય 288 હવે x બરાબર 288 નું વર્ગમૂળ કાઢીએ તો ન નીકળે તો એના ભાગ પાડવા પડે તો 144 ગુણ્યા 2 કરો તો કેટલા થાય 288 થાય હવે તમે જાણો છો કે x બરાબર 144 નું વર્ગમૂળ કેટલું થાય 12 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે 2 વર્ગમૂળમાં તો આ x ની કિંમત આવી હવે તમે આકૃતિમાં જુઓ AB બરાબર પણ x અને BC બરાબર પણ x તો આ કોના માપ આવ્યા AB બરાબર BC બરાબર x બરાબર 12 વર્ગમૂળમાં 2 થાય ક્લિયર હવે જુઓ મિત્રો આ તો આપણે બધી બાજુના માપ લઈ દીધા હવે આપણને શોધવાનું શું કીધું છે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આ કાટકોણ ત્રિકોણ છે એટલે એનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ કે કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ અથવા કાટકોણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એવું પણ લખી શકાય તો બરાબર એનું સૂત્ર થાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ થાય બરાબર 1/2 ગુણ્યા હવે મિત્રો પાયો એટલે આ BC કહેવાય આ BC અને વેદ એટલે મિત્રો AB થાય તો આપણે અહીંયા લખીશું AB તો બરાબર 1/2 ગુણ્યા BC BC બરાબર જો આ રહ્યું એનું માપ તમારી પાસે ઓલરેડી અહીંયા આવી ગયું છે 12 વર્ગમૂળમાં 2 અને ગુણ્યા AB AB નું માપ પણ એ જ છે 12 વર્ગમૂળમાં 2 હવે મિત્રો આપણે છેદ ઉડાડીએ તો શું થાય તો જુઓ એમાં 2 6 12 તો બરાબર આ 6 ગુણ્યા 12 એટલે 6 12 કરીએ તો 12 6 72 થાય બરોબર અને આ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2 નો મિત્રો શું થાય વર્ગ થાય બરાબર 72 ગુણ્યા આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 2 વધે તો બરાબર આ 2 નો ગુણાકાર કરો તો 144 અને મિત્રો અહીંયા સેન્ટીમીટર મીટર ગ્રામ કિલોગ્રામ કેવું કંઈ આપેલું નથી એટલે તમારે છેલ્લે એકમ એમ લખવાનું 144 એકમ ક્લિયર આવડશે ને મિત્રો પણ આ બધું ક્યારે આવડે કે જ્યારે તમે એના સૂત્રો જો તૈયાર કરેલા હોય આ ચેપ્ટરના બધા તો જ તમે આ દાખલાઓ ગણી શકશો કારણ કે આ એક જ ચેપ્ટર એવું છે કે જેની અંદર ધોરણ 8 9 અને 10 ત્રણે ધોરણોના સમન્વયનું આ ચેપ્ટર આપેલું છે એટલે તમને ધોરણ 8 ધોરણ 9 અને ધોરણ 10 ત્રણેના આપણને સૂત્રો આવડતા હોવા જોઈએ બરોબર તો નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ